एवरीवन आयोजित अजना ऑनलाइन लेक्चर में आपનું સ્વાગત છે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચર માં ચંદુના પિતાજી વાળો મહાવરો કરેલો ત્યારબાદ આગળનો એક દાખલો છે તેમાં ચોરસની હદ આપેલી છે તેમાં પાંચ ચોરસ છે એ બી સી ડી અને ઈ એક ચોરસની હદની લંબાઈ છે એ ચારે બાજુનો માર્ગ છે 12 સેમી આ એક સેટ 3 સેમી બીજી સેટ 3 સેમી 6 6 3 9 9 3 12 चौरस के चार बाजू के हद नो माप छे 12 सेमी तो तेना आधारे आपने नीचे कितना प्रश्न आपेला छे तेना जवाब आपणे गोतवाना छे चोपड़ी ना पेज नंबर 155 पर बी ए अने सी एवा त्रण चौरस आपेला छे अ अने ब बे क्वेश्चन छे तेमा अ मा आपणे कहेलू छे के आ चौरस ना एक खूणे थी 1 सेमी ना माप नो नानो चौरस काढो एटले के बी चौरस आपेलू छे तेमाथी आ एक बाजू एक सेमी નું નાનું ચોરસ આપણે કાપી નાખેલું આપેલું છે તે આવું હશે આ ટુકડો અહીંયા જોઈન્ટ થાય એટલે આના જેવો ચોરસ બને પરંતુ અહીંયા ખૂણામાંથી એક કાપી નાખેલું છે એક સેમી નું ચોરસ એટલે આપણને કાપેલું બતાવેલું છે બી માં તો બી ની હદ એ કરતા નાની થશે કે મોટી તે આપણે શોધવાની છે સૌથી પહેલા એમાં એક સેટ 3 સેમી તો અહીંયા આપણે 3 સેમી નીચેની બાજુ 3 સેમી તો આ ભાગ આખો છે તો આ 3 સેમી ઉપરની સાઈડ આ 3 સેમી પણ અહીંયાથી કટિંગ આવે છે આ ચોરસ નીકળે છે અહીંયાથી કે આ 3 સેમી નહીં હોય આપણે એ જોવાનું છે કે આ લાઈન કેટલા સેમીની હશે અને આ લાઈન કેટલા સેમીની હશે તો આપણને કહી દીધેલું છે કે એક ચોરસ ટુકડો 1 સેમીનો કાપી નાખેલો છે તો સૌથી પહેલા આપણે એક સેટ જોઈએ આ 3 સેમી નીચેની સાઈડ 3 સેમી હવે આ સાઈડ 3 સેમી હોય તેમાંથી 1 સેમી અહીં કાઢી નાખેલું છે એટલે કે આ ચોરસનો આ ભાગ 1 સેમીનો હશે હવે અહીંયા 3 સેમી લાઈન હોય તેમાંથી આ 1 સેમીનો ભાગ નીકળી ગયો તો અહીંયા વધે 2 સેમી 2 સેમી શું કામ કેમ કે આ સાઈડ 3 સેમી છે તો આ પણ 3 સેમી જ હોય પરંતુ અહીંયાથી કટિંગ છે અહીંયાથી એક ચોરસ કાઢી નાખેલો છે તો 1 સેમી નું માપ આપણને આપેલું છે આપણે ચોપડીમાં જ કહ્યું છે કે 1 સેમી જેટલો ચોરસ કાઢી નાખેલો છે એટલે ચારે બાજુથી એક 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 સેમી જાય તો આ 2 સેમી આ સાઈડ 2 સેમી આ 1 સેમી માપ હોય આ પણ 1 સેમી હશે હવે આપણે સરવાળો કરીએ આ સાઈડ 3 સેમી વત્તા આ સાઈડ 3 સેમી વત્તા અહીંયાથી એટલું 2 સેમી વત્તા અહીંયાથી આટલું કટિંગ છે તો અહીંયાથી આમ જશે 1 સેમી અહીંયાથી આટલું ઉપર 1 સેમી વત્તા અહીંયાથી અહીંનું 2 સેમી આપણે સરવાળો કરીએ 3 વત્તા 3 6 6 ને 2 8 8 વત્તા 1 9 ને 1 10 ને 2 12 એટલે કે બી નું બી ચોરસ નું માપ છે 12 સેમી તો એનું પણ આપણને આપેલું હતું 12 સેમી કે ચારે બાજુનો હદ નું માપ થાય છે 12 સેમી અને બી માં આપણને એક ટુકડો કાઢી નાખ્યો છે અને પછી કહ્યું છે કે આ બી એ એ કરતા વધારે છે કે ઓછું તો જોઈએ એક બાજુ 3 સેમી બીજી બાજુ 3 સેમી અહીંયાથી એટલું 2 સેમી ત્યાંથી અહીંયા કટિંગ 1 સેમી ઉપર 1 સેમી આ સાઈડ 2 સેમી અહીંયા 1 1 શું કામ કારણ કે આપણે ચોપડીમાં જ કહી દીધેલું છે કે 1 સેમી જેટલું ચોરસ કાપી નાખેલું છે એટલે કે આ 1 સેમીનો ટુકડો કાપી નાખ્યો એટલે આ 1 સેમી થાય આ 1 સેમી થાય હવે બધું આ બધી બાજુનો આપણે સરવાળો કરીએ એટલે આપણે છેલ્લે જવાબ મળે છે 12 સેમી તો આપણો જવાબ એવું થશે કે બી એ એ કરતા વધારે પણ નથી એટલે ઓછો પણ નથી એના જેટલું માપ બી નું આપેલું છે હવે બ આપણે સવાલ આપેલો છે બ નો કે જો તમે 1 સેમી નો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો આવી રીતે આપણે સી નું કટિંગ આપેલું છે તો સી આકારના હદની લંબાઈ કેટલી હશે જેમ આપણે બી ની એક ગોતેલી છે તેવી રીતે આપણે સી ની ગોતવાની છે સૌથી પહેલા આપણે જોઈએ તો એક બાજુ આખી લાઈન છે એટલે આખી લાઈન 3 સેમી થઈ હોય તો અહીંયા આવશે 3 સેમી
આપેલું છે આપણને, તો અહીંયા થી અહીંયા સુધી નું માપ થશે 1 સેમી, ઉપર થી અને નીચે નું માપ 1 સેમી, અહીંયા થી આ સાઈડ નું માપ 1 સેમી, અહીંયા થી અહીંયા 1 સેમી, અહીંયા થી અહીંયા 1 સેમી। વચ્ચે થી 1-1 સેમી નું ચોરસ અહીંયા કાપી નાખેલું છે, હું કહ્યું છે એટલે જેટલી જેટલી જગ્યામાંથી બધી 1-1 સેમી ની હોય, આ પહેલી આખી લાઈન છે એટલે 3 સેમી, બીજી આખી લાઈન એટલે 3 સેમી, ઉપરની આખી લાઈન 3 સેમી, હવે વચ્ચે કટિંગ આપેલું છે તો અહીંયા થી અહીંયા 1 સેમી, ઉપર થી નીચે 1 સેમી, અહીંયા 1 સેમી, અહીંયા થી અહીંયા 1 સેમી, અહીંયા થી અહીંયા 1 સેમી, પણ બધી બાજુનો આપણે સરવાળો કરીએ એટલે આપણને ખબર પડે કે C આકારની લંબાઈ કેટલી છે। સૌથી પહેલા આખી લાઈન લઈ લઈએ તો એના 3 સેમી, પ્લસ બીજી આખી લાઈન તો એના 3 સેમી, પ્લસ નીચે થી ઉપર તો એના 3 સેમી, પ્લસ અહીંયા થી અહીંયા નું માપ છે 1 સેમી, તો આપણે અહીંયા લખીશું 1, પ્લસ ઉપર થી નીચે નું 1 સેમી તો ત્યાં 1, પ્લસ નીચે થી અહીંયા નું 1 સેમી, અહીંયા થી અહીંયા નું 1 સેમી, ઉપર થી આ સાઈડ નું 1 સેમી। બધી બાજુ નો સરવાળો કરીએ
तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठावीस ओगणतीस तीस एकत्रीस बत्रीस तैत्रीस चौत्रीस पैंतीस और छत्रीस। तो ई चौरस की हद की लंबाई थी 36 सेमी। बधा नो आपणे सरवाळो करीए त्यारे ई ना हद की लंबाई थई 36 सेमी। आ बी जेटलो चौरस हतो तेमांथी एक एक सेमी जेटलो आठ चौरस तेने काट्या एटले आठ चौरस काटता आवो आकार बनी जाय छे। પછી તેની હદની લંબાઈ શોધવાની કરી તો જેટલા ચોરસ છે બધાની એક 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 સેમી આપણે લેવાની અહીંયા થી અહીંયા એક આખા ઈનો રફમાં એક 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 લેવાના અને બધાનો સરવાળો કરતા આપણે ઈની લંબાઈ મળે છે 36 સેમી। ત્યાર પછી કમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે 1 સેમી ના માપની હદ કેટલી 1 સેમી ના માપની ચારે બાજુનો માપ મળી જાય 182 મીટર
182 मीटर 80 सेमी आ मीटर अने आ सेमी वत्ता 110 मीटर 110 मीटर सेमी में काई नथी એટલે ત્યાં શૂન્ય શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય આઠ વત્તા શૂન્ય એટલે આઠ બે વત્તા શૂન્ય એટલે બે આઠ વત્તા એક નવ એક વત્તા એક બે એટલે આપણો જવાબ મળ્યો 292 મીટર 80 સેમી તો હોકીના મેદાનની ચારે બાજુનો સરવાળો કરે એટલે જવાબ મળે 292 મીટર 80 સેમી જેટલી હોકીના મેદાનની લંબાઈ છે અથવા મેદાનનું માપ છે ચોથો સવાલ છે ઉષા અને વલસમાં બંને દોડની શરત લગાડે છે ઉષા અંદરના વર્તુળમાં દોડે છે અને વલસમાં બહારના વર્તુળમાં દોડે છે ધારો કે આ મેદાન છે દોડનું તેમાં ઉષા અંદરના રાઉન્ડમાં દોડે છે અને વલસમાં આ બહારના રાઉન્ડમાં દોડે છે વલસમાં ઉષા કરતા ઝડપથી દોડે છે છતાં પણ તે દોડમાં હારી ગઈ શું કામ આ વલસમાં છે તે ઝડપથી દોડે છે આ ઉષા કરતા છતાં પણ જીતે છે ઉષા શું કામ તો કારણ કે આ અંદરનો વર્તુળ છે તે આ બહારના વર્તુળ કરતા નાનું છે અહીંયાથી ઉષા દોડવાનું ચાલુ કરશે અને વલસમાં અહીંયાથી ચાલુ કરે તો તેનું બહારનું વર્તુળ છે અને બહારનું વર્તુળ એ અંદરના વર્તુળ કરતા તેનું માપ વધારે હોય ઉષા કરતા વલસમાં ઝડપથી દોડે છે તેની સ્પીડ વધારે છે છતાં પણ ઉષા જીતી જાય છે અને વલસમાં હારી જાય છે તો શું કારણ કારણ કે બહારનું વર્તુળ છે એ અંદરના વર્તુળ કરતા મોટું છે એ ગમે તેટલી સ્પીડમાં દોડે તો પણ તે ઉષા એના કરતા જીતી શકે છે કારણ કે તેને જે દોડવાનો રાઉન્ડ છે તે નાનો છે અને વલસમાં બહારના રાઉન્ડે દોડે છે અને તેનો રાઉન્ડ મોટો છે એટલે કે બહારનું વર્તુળની લંબાઈ મોટી છે અને અંદરના વર્તુળની લંબાઈ નાની હોવાના કારણે ઉષા છે તે જીતી જાય છે અને વલસમાં તેનાથી સ્પીડમાં વધારે દોડવા છતાં પણ હારી જાય છે હવે ત્યારબાદ આપણને ચોપડીમાં એક કોયડો આપેલો છે ઘર અને કૂવો પેજ નંબર 161 ઉપર એક કોયડો આપેલો છે ઘર અને કૂવો રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે તેની જમીનમાં ચાર મકાન અને વચ્ચે એક કૂવો આવે છે તે આ જમીન તેના ચારે બાળકોની વચ્ચે એક સમાન રીતે વહેંચવા માંગે છે જેમાં દરેકને એક મકાન મળે છે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ કર્યા વગર કરવા માંગે છે તો તમે આ જમીનનું વિભાજન કઈ રીતે કરશો દાખલા તરીકે આ રાઘવન છે તેના જમીનનો ટુકડો છે અહીંયા વચ્ચે કૂવો છે તેના ચાર છોકરા છે અને ચારેય છોકરાને તે સરખી રીતે જમીન વેચવા માંગે છે પરંતુ એકબીજાની જમીનનો ઉપયોગ કર્યા વગર તે કૂવાનો ઉપયોગ કરે તો એ આપણે એને ગોતવાનું છે કે કઈ રીતના એ જમીન વેચે તો એ આ કૂવાનો ઉપયોગ કરે આ ચારે વારે કૂવાનો ઉપયોગ કરે તો એકબીજાની જમીનમાં એટલે એકબીજાના ખેતરમાં ચાલે નહીં એકબીજાના ખેતરમાં ચાલ્યા વગર આ કૂવાનો ઉપયોગ કરવાનો છે આ ચારે છોકરાને તો આપણે એને જમીનના વિભાજન કરીને આપણે બતાવવાનું છે સૌથી પહેલા આ કૂવો છે પહેલા છોકરાનું ઘર અહીંયા છે અહીંયાથી અહીંયા એ કૂવાનો ઉપયોગ કરી શકે તેના ઘરથી અહીંયાથી અહીંયા ચાલીને કૂવાનો ઉપયોગ કરી શકે તો આ પહેલા છોકરાનું જમીન થઈ આ ચાર ટુકડા આ એક આ બે આ ત્રણ અને ચાર પહેલા છોકરાએ ચાર ટુકડા આપ્યા આ એક બે ત્રણ અને ચાર કે અહીંયાથી ચાલીને અહીંયાથી આ કૂવાનો ઉપયોગ કરી શકે છે
છોકરો તેના કુવાનો ઉપયોગ પણ કરવાનો છે અને જમીન આના જેટલી જ લેવાની છે તો આ બીજા છોકરાનું ઘર આ 1 આ 2 આ 3 અને 4 આટલો ટુકડો થશે બીજા છોકરાનો જમીન એ સરખી જ છે અને તે તેના ભાઈના જમીનોના ખેતર ઉપર ચાલ્યા વગર આ કુવાનો ઉપયોગ કરવાનો છે તો તે અહીંયાથી ચાલી ગયા પોતાની જમીનમાં ચાલીને તે કુવાનો ઉપયોગ કરી શકે છે બીજા ભાઈની જમીન પર ચાલતો નથી ત્યારબાદ ત્રીજો છોકરો આ ત્રીજો છોકરો છે તેનું ઘર અહીંયા છે અને જમીનના ચાર ટુકડા આપવાના છે કેમ કે આને ચાર આપેલા છે આને ચાર આપેલા છે તો આપણે ત્રીજાને પણ ચાર આપીએ આ 1 2 3 અને 4 ત્રીજા છોકરાનો કુવા છે કે અહીંયાથી 1 2 3 અને 4 બીજાની જમીનમાં ચાલ્યા વગર તે અકમાનો ઉપયોગ કરી શકે છે ત્યારબાદ આ ચોથો છોકરો છે 1 2 3 અને 4 આ 1 આ 2 આ 3 અને 4 અહીંયાથી તે કુવાનો ઉપયોગ કરી શકે છે આ ત્રણમાંથી એક પણ ભાઈના જમીન પર ચાલતો નથી અને ડાયરેક્ટ પોતાની બીજો ભાઈ છે અહીંયાથી અહીંયા ત્રીજો ભાઈ છે અહીંયાથી આ સાઈડ અને ચોથો ભાઈ છે અહીંયાથી આ સાઈડ આમ રાઘવનના આપણે જમીનના આવી રીતે ચાર ચાર ટુકડા ચારે ભાઈઓને વહેંચી દીધા અને એકબીજાની જમીનમાં ચાલ્યા વગર કુવાનો ઉપયોગ કઈ રીતે થાય તે આપણે અહીંયા કોયડા દ્વારા ઉકેલ લાવ્યા છીએ અહીં આપણું ચેપ્ટર નંબર 13 ખેતર અને તેની ફરતે વાર પૂરું થાય છે ચોપડીમાં આપેલી દાખલા અને તેના મહાવરાના આધારે સ્વાપોથીમાં કેટલાક કોયડા અને પ્રશ્ન આપેલા છે તે તમારે જાતે સોલ્વ કરવા પ્રેક્ટિસ કરવાની છે ત્યાર પછી આપણે આગળના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 14 સ્માર્ટ ચાર્ટ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાનું છે અસ્તુ